साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા આયોજિત પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મંડળના એક સભ્યનું અવસાન થતા તેમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ સાથે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। પ્રાંતિજ શહેરમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા તાજેતરમાં મંડળના સભ્ય સ્વર્ગીય લક્ષ્મીબેન ભાઈલાલભાઈ પટેલનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થતા આ મંડળ આયોજિત પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત તેમના ઘરે જઈને પરિવારને રૂપિયા 11,000 ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સીકે પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદચંદ્ર પરીખ, મંત્રી શર્મિષ્ઠાબેન ખમાર, ધનજીભાઈ પટેલ, મુકુંદભાઈ કસબાદી તેમજ અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને મૃતકના પરિવારને સાંત્વના આપીને યોજવાના જોડાયેલા સભ્ય પૈકીના મૃતકના પરિવારને શોક ઠરાવ સાથે રૂપિયા 11,000 ચેકો આપવામાં આવ્યા હતા। તો પ્રાંતિજ સિનિયર સિટીઝનના સેવાભાવી હોદ્દેદારો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ કલ્યાણકારી યોજનાઓની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે। તો માતૃસહાય સોસાયટીના પ્રમુખ ધનજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, અંબાલાલભાઈ પટેલ સહિત સભ્યો દ્વારા સોસાયટીના સભ્યનું દુઃખદ અવસાન થતાં શોક ઠરાવ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોને સાંત્વના આપી હતી। જય રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ।